PtNH3 twice ClNO2 तो आनु IUPA संकीर्ण धन आयन छे एवुं करवानुं विचारवानुं आपणे संकीर्ण धन आयन छे एम विचारीशुं भाई तो आना एट प्रत्यय लागे नहीं पहला अल्फाबेटिकल ऑर्डर में लिगेंड नुं नाम लखवानुं तो बे छे એટલે લિગેન્ડમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા એમાઇન આવે તો ડાય એમાઇન ડાય એમાઇન પછી સીએલ છે એટલે એને બોલાય ક્લોરાઇડો પછી NO2 છે NO2 માં બે ઓપ્શન કાં તો ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય નાઇટ્રોજન એ નાઇટ્રોજન દાતા પરમાણુ છે એટલે નાઇટ્રાઇટો લખીશું આપણે પણ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા છે એટલે આપણે ડેશ કરીને N લખીશું અને સંકીર્ણ એ તટસ્થ છે એટલે એને બોલાય પ્લેટિનમ એની ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો સીએલ માઇનસ વન એનો ટુ માઇનસ વન માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ પેલી બાદ જાય તો પ્લસ ટુ એટલે ટુ લખીશું આ કોયડાનું કોયડા 9.3 છે એનું IUPAC નામ લખ્યું આ પહેલું છે બીજું લખીએ चलो K3 CR C2O4 ट्राइ चलो અહીંયા સંકીર્ણ ઋણ આયન થશે કારણ કે 3K પ્લસ અને CR C2O4 3-3 થશે એટલે સંકીર્ણ ઋણ આયન થયું એટલે ક્રોમિયમના ફક્ત પ્રત્યય લગાવવાનો ક્રોમેટ બસ આટલો જ પહેલા ધન આયન નું નામ લખીએ તો K3 છે એટલે બોલાય પોટેશિયમ ટ્રાય બાય કઈ નહીં પછી લિગેન નું નામ લિગેન ની સંખ્યા લખવાની તો લિગેન ની સંખ્યા 3 છે એટલે બોલીશું ટ્રાય C2O4 છે એટલે એને ઓક્ઝેલેટો કહેવાય એટલે બોલીશું ઓક્ઝેલેટો પછી ક્રોમિયમ છે એટલે એને લખીશું આપણે ક્રોમેટ પછી સીધી એની ઓક્સિડેશન અવસ્થા લખીશું તો C2O4 ની ઓક્સિડેશન અવસ્થા -2 ઓક્ઝેલેટોની તો 3 × -2 -6 અને પોટેશિયમ ની 3 અને +1 +3 -6 + 3 એટલે -3 પેલી બાદ જાય તો +3 એટલે 3 લખીશું એટલે ક્રોમેટ 3 પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો ક્રોમેટ 3 ક્રોમેટ કેમ લખ્યું કારણ કે સંકીર્ણ એ ઋણ આયન હોય તો હંમેશા ધાતુ આયનને એટ પ્રત્યય લગાવવો બસ આટલું ધ્યાનમાં રાખજો નિયમ પ્રમાણે હવે ત્રીજો નિયમ ત્રીજું છે COCl2 કૌંસમાં EN2 અને 12 Cl મિત્રો અહીંયા સંકીર્ણ એ ધન આયન થશે કારણ કે ઋણ આયન પાછળ આપ્યો છે એટલે પહેલા તો લિગેન નું નામ લિગેનમાં ઇથેન 1-2 ડાયએમાઇન અને ક્લોરાઇડો ક્લોરાઇડો નો આગળ આવે તો લખીશું ડાય ક્લોરાઇડો પણ આ EN એ કાર્બનિક લિગેન્ડ છે એટલે બેની જગ્યાએ ડાય નહીં લખીએ 20 લખીશું 20
इन लखाय इथेन 1,2-diamine કૌંસમાં જ લખવું પડે પછી સીઓ છે એટલે કોબાલ્ટ કોબાલ્ટેટ ના લખાય કારણ કે સંકીર્ણ ધન આયન છે અને એની ઓક્સિડેશન અવસ્થા સીએલ ની -2 અને કોબાલ્ટ નો ઓક્સિડેશન અવસ્થા -1 અને -2 -3 થાય એટલે ઓક્સિડેશન અવસ્થા 3 અને સીએલ ના લખીશું ક્લોરાઇડ ક્લોરાઇડો ના લખાય આમાં ક્લોરાઇડ લખવું પડે ચલો નેક્સ્ટ ત્રીજા પછી ચોથું લખીએ ચોથામાં છે CONH3 5 પછી CO3 પછી CL ચલો મને કેસો સંકીર્ણ ધન આયન છે કે ઋણ આયન છે યસ વેરી ગુડ સંકીર્ણ ધન આયન હોય તો એટ પ્રત્યય નહીં લગાવવાનો કોબાલ્ટ ને પહેલા એમાઈન જ આવે એટલે 5 છે એટલે પેન્ટા એમાઈન CO3 છે ને કાર્બોનેટો પછી છે કોબાલ્ટ પણ ઓક્સિડેશન અવસ્થા CO3 ની -2 અને ક્લોરીન ની -1 એટલે -3 પેલી બાજ જાય તો +3 3 અને CL છે એટલે એને લખીશું ક્લોરાઇડ ધીરે ધીરે પ્રેક્ટિસ થશે એટલે આવડી જશે આ બધા જ નામ બહુ ઈઝી છે પ્રેક્ટિસ આમાં કરવી પડશે HG CO SCN 4 HG છે એટલે અહીંયા સંકીર્ણ ઋણ આયન છે કારણ કે આગળ ધન આયન છે એટલે કોબાલ્ટેટ પ્રત્યય લગાવવો પડશે આ થાયોસાયનેટો છે એમાં S જોડાયો છે એટલે S લખવો પડશે અને HG ને સંયોજકતા 1 છે કારણ કે એની ઓક્સિડેશન અવસ્થા બદલાતી હોય છે કેટલાકની એટલે મર્ક્યુરી 1 ઓક્સિડેશન અવસ્થા લખીશું કારણ કે અહીંયા કંઈ નથી એટલે 1 જ થાય મર્ક્યુરી 1 પછી 4 છે 4 છે એટલે ટેટ્રા પછી SCN છે એટલે બોલીશું થાયો સાયનેટો ટેટ્રા થાયો સાયનેટો CO છે એટલે બોલાય કોબાલ્ટેટ સંકીર્ણ ઋણ આયન છે કે ધન આયન ઋણ આયન છે એટલે એટ પ્રત્યય લગાય ઓક્સિડેશન અવસ્થા HGSCN ની -1 તો 4 × -sorry થાયોસાયનેટો પાછળ S લખવું પડશે ડેશ કરીને S કેમ લખીશું એ ખબર છે બધાને ડેશ કરીને કૌંસમાં ના લખાય કારણ કે S જોડાય છે જો આમાં N જોડાતો હોત તો N લખત કોબાલ્ટેટ પણ ઓક્સિડેશન અવસ્થા 4 × -1 -4 અને HG ની +1 -3 પેલી બાજ જાય તો +3 એટલે ઓક્સિડેશન અવસ્થા +3 લખીશું અહીંયા ચલો એટલે અહીંયા કોયડા 9.3 ના પૂરા થઈ ગયા હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નોના IUPAC નામ લખીશું ઊંધા લખવાની પ્રેક્ટિસ પણ કરાવડાઈશું એ તમારે થોડી કરવાની છે એ જોઈ લઈશું આપણે અત્યારે લખાણ સંબંધિત પ્રશ્નો 9.1 જે છે
એ ઊંધું છે એટલે આપણે 9.2 લઈશું ઊંધું, પછી પ્રેક્ટિસ કરીશું આપણે. 9.2 છે અહીંયા, ધ્યાન રાખજો. 9.2 એનો પહેલો પ્રશ્ન છે. CONH3 6 CL3. મિત્રો ફરીથી સંકીર્ણ અહીંયા ધન આયન થશે એટલે કોબાલ્ટ જ લખવાનું, એટ પ્રત્યય નહીં લખવાનો. જો પાછળ ઋણ આયન હોય તો સંકીર્ણ ધન આયન, જો આગળ ધન આયન હોય તો સંકીર્ણ ઋણ આયન, સંકીર્ણ ઋણ આયન હોય તો એટ પ્રત્યય લગાવવાનો. આટલું ધ્યાન રાખો, 6 છે એટલે હેક્ઝા, NH3 છે એટલે એમાઇન, સંકીર્ણ ઋણ આયન છે એટલે કોબાલ્ટ, સોરી સંકીર્ણ ધન આયન છે. એની ઓક્સિડેશન અવસ્થા Cl ની -3×-1, આ તો તટસ્થ લિગેન્ડ છે. તો અહીંયા 3 અને Cl છે એટલે બોલીશું ક્લોરાઇડ, હેક્ઝામાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ચલો પહેલા પછી બીજું લખીશું આપણે. તો બીજાનું છે CONH3 5 Cl અને Cl2 સંકીર્ણ, આમાં ઋણ આયન છે, બે લિગેન્ડ છે, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખવું પડશે. 5 છે એટલે પેન્ટા એમાઇન, Cl છે એટલે ક્લોરાઇડો, Cl છે સંકીર્ણ. કેવું છે તો ધન છે એટલે ફક્ત કોબાલ્ટ, કોબાલ્ટ આવે એટલે જનરલી ઓક્સિડેશન અવસ્થા 3 આવે, અને Cl છે એટલે ક્લોરાઇડ. બસ પતી ગયું. પેન્ટા એમાઇન નો પેન્ટા એમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ત્રીજું લખીએ, ત્રીજું લખીએ તો K3FeCN6 ચલો K3 છે એટલે પોટેશિયમ, સંકીર્ણ ઋણ આયન છે એટલે ફેરેટ લખવું પડશે. 6 છે લિગેન્ડ એટલે હેક્ઝા, CN છે એટલે સાયનો કે સાયનાઇડો, સાયનાઇડો લખવું પડે, હેક્ઝા સાયનાઇડો. Fe છે એટલે ફેરેટ. અને ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય તો 6×-1 -6 અને 3×1 પોટેશિયમ નું -6+3 એટલે 3 એટલે ફેરેટ, અહીંયા 3. જો ઉપર પ્લસ કે માઇનસ હોત તો પાછળ આયન લખત, સાદો આયન, પણ નથી એવું એટલે નથી લખતા. ચોથું લખીએ તો ચોથું લખીએ છે K3 Fe C2O4 3. ઓકે, પાછું એ જ રીતે કે છે એટલે પોટેશિયમ, 3 છે એટલે ટ્રાય, C2O4 છે એટલે ઓક્ઝેલેટો. સંકીર્ણ ઋણ આયન છે એટલે ફેરેટ. ઓક્સિડેશન અવસ્થા 3 જ થશે. કેમ 3 થશે? કારણ કે ઓક્ઝેલેટોનો -2, 3×-2 -6 અને 3×1 -6+3. જવાબ આવશે તમારો -6+3 એટલે +3, એટલે આપણે ફેરેટની પાછળ 3 લખ્યા.
पांचमी बात करिए तो पांचमू है के टू पी डी सी एल फोर संकीर्ण ऋण आयन है पहले डेट लखीशू कन्फर्म पहला लखीशू पोटेशियम के एट्ले डायट्रा एवं कहीं नहीं चार है एट्ला टेट्रा सीएल है एट्ले क्लोराइडो पीडी है एट्ले पेलेडेट कारण के संकीर्ण ऋण आयन है पेलेडेट ऑक्सीडेशन अवस्था चार गुणिया माइनस एक माइनस चार बे एका बे पोटेशियम एट्ले बे बस पती गयु पोटेशियम टेट्रा क्लोराइडो पेलेडेट छठी ऑक्सीडेशन छठो रही अपने तो पीटी कौंस में एनएच थ्री ट्वाइस सीएल एनएच टू सीएच थ्री अने सीएल कौंस की बार तो पहला लखवानू संकीर्ण ऋण आयन छे सॉरी संकीर्ण धन आयन छे कारण के ऋण आयन पाछड़ छे तो प्लेटिनम ज लखवानू प्लेटिनेट नहीं लखीए पहला बे छे एटले डाई एम मां इन लखवू पड़शे पछी सीएल छे एटले क्लोराइडो लखीशुं पछी आ ऑर्गेनिक लिगेंड ने हमेशा कौंस में लखवामां आवे छे तो मिथाइल एमाइन अथवा मिथेनेमाइन अने पीटी छे एटले प्लेटिनम ऑक्सीडेशन अवस्था लईए तो आ सी एल माइनस वन आ सी एल माइनस वन बाकी तटस्थ छे एटले माइनस वन माइनस टू पेली बात जाए तो प्लस टू અને પાછળ સીએલ છે એટલે બોલીશું ક્લોરાઇડ એટલે લખાણ સંબંધિતના આઈયુપીએસી નામ પણ પૂરા થઈ ગયા હવે જે લઈશું એ સ્વાધ્યાયના આઈયુપીએસી નામ લઈશું તો સ્વાધ્યાયના આઈયુપીએસી નામની પણ આપણે પ્રેક્ટિસ કરી લઈએ તો સ્વાધ્યાયના આઈયુપીએસી નામ 9.7 સ્વાધ્યાયમાં સ્વાધ્યાયમાં 9.7 ચલો સ્વાધ્યાય 9.7માં એક લખીએ છીએ સીઓ એનએચ થ્રી સિક્સ સીએલ થ્રી આઈયુપીએસી નામનો ઉપયોગ કરીને નામ આપો આઈ ગયેલું છે એટલે લખતા નથી સ્વાધ્યાયમાં પીટી એનએચ થ્રી પણ આવી ગયો છે પહેલા બે તો નામ આવી ગયા છે એટલે લખતા નથી ત્રીજું નામ લખીએ છીએ અહીંયા સીધો જ પીઆઈ એચ ટુઓ સિક્સ સી પ્લસ નામ શું લખાય સંકીર્ણ ધન આયન એટલે ટીતાનિયમ જ લખવાનો અથવા ટીતેનિયમ જ લખવાનો પણ પ્લસ થ્રી હોવાથી આયન લખશું છ છે એટલે હેક્ઝા એચ ટુ સિક્સ છે એટલે એક્વા ટીઆઈ છે એટલે ટીતેનિયમ ઓક્સિડેશન અવસ્થા ત્રણ જ થાય કારણ કે એચ ટુ ઓ તટસ્થ છે એટલે ટિટેનિયમ પછી થ્રી અને પાછળ આવું વીજભાર છે એટલે હંમેશા આયન લખવાનો એટલે ટિટેનિયમ થ્રી આયન લખીશું ત્રીજા પછી ચોથો લખીએ
तो चौथो लखीए तो आ रीते लखाय CO NH3 4 CL NO2 અને બ્રેકેટ ની બહાર CL આઈ થિંક આવું નામ પણ લખાઈ ગયું છે છતાં પણ લખી દઈએ ચાર છે ટેટ્રા NH3 ચાર છે એટલે એમાઇન CL છે એટલે ક્લોરાઇડો NO2 છે એટલે નાઇટ્રાઇટો પછી અહીંયા N આવશે કારણ કે નાઇટ્રોજન જોડાયો છે પછી કોબાલ્ટ પછી 3 અને ક્લોરાઇડ ઓક્સિડેશન અવસ્થા 3 કેમ તો NO2 -1 CL -1 આ CL પણ -1 એટલે થઈ ગયા પાંચમો MN H2O6 MN H2O6 2+ આનું નામ સંકીર્ણ ધન આયન એટલે એટ પ્રત્યય ના લાગે મેંગેનીઝ આવે 6 છે એટલે હેક્ઝા H2O છે એટલે એક્વા MN છે એટલે મેંગેનીઝ અને ઓક્સિડેશન અવસ્થા 2+ છે એટલે 2 કારણ કે H2O તટસ્થ છે એટલે 2 આયન આવશે પાંચમા પછી છઠ્ઠું લઈએ NiCl4 2-. તો સંકીર્ણ ઋણ આયન છે એટલે નિકલનો એટ પ્રત્યય લાગશે એટલે નિકલેટ 2- લખ્યા છે તો આયન પાછળ લખવું પડશે 4 છે એટલે ટેટ્રા CL છે એટલે ક્લોરાઇડો NI છે એટલે નિકલેટ અને ઓક્સિડેશન અવસ્થા 4 × -1 - 4 પેલી બાજુ જાય તો +4 ચારમાંથી 2 જાય તો 2 2 અને પાછળ લખીશું આયન એટલે છઠ્ઠું પણ પૂરું હવે આવશે સાતમું તો સાતમું લખીશું શું છે NiNH3 6 Cl NiNH3 6 CL ચલો સંકીર્ણ ધન આયન છે એટલે એટ પ્રત્યય ના લાગે CL 6 છે એટલે હેક્ઝા NH3 છે એટલે એમાઇન હેક્ઝા એમાઇન નિકલ આવે એટ પ્રત્યય ના લાગે કારણ કે સંકીર્ણ ધન આયન છે ઓક્સિડેશન અવસ્થા સોરી CL 2 છે કારણ કે નિકલ ની અહીંયા ઓક્સિડેશન અવસ્થા 1 તો કદી આવે જ નહીં એટલે નિકલ પછી 2 અને છેલ્લે CL છે એટલે લખીશું ક્લોરાઇડ 7 પછી 8મી ઓક્સિડેશન 8મું IUPAC નામ CoEn3+3 CoEn3+3 ચલો CO એટલે સંકીર્ણ ધન આયન છે એટલે પહેલા લિગેન નું નામ લખીશું EN છે એટલે ટ્રાય ની લખે ટ્રીસ લખીશું બધાને આવડે છે ટ્રીસ પણ ઇથેન 1,2-diamine લખીશું EN એટલે ઇથેન 1,2
डायएमाइन लखीसु कौंस पूरो कोबाल्ट लखीसु कारण के संकीर्ण धन आयन छे एटले कोबाल्ट ईएन तो तटस्थ लिगेंड छे एटले ऊपर त्रण छे एटले कोबाल्ट थ्री अने छेले वीजभार लखीसु एटले आयन लखीसु कोबाल्ट थ्री आयन। चलो आठ पछी नवमु लखीए नवमु लखीए तो NiCO4 तो बीजू चार छे एटला टेट्रा लखीसु CO छे एटले कार्बोनिल लखीसु संकीर्ण तटस्थ एटले निकल ज लखीसु पण ऑक्सीडेशन अवस्था आनी जीरो आवशे एटले जीरो लखीसु। हवे बे बे कंस वाला आपणे समझावू बे बे कंस वाला केटलाक समझावी दऊं तमने મળે તો બે બે કૌંસ વાળા આપણે શીખીએ। चलो बे बे कौंस वाला तो मळता नथी नेक्स्ट टाइम शोधीने आपणे प्रेक्टिस करीशु। तो हवे सांभळो आटला IUPAC नाम जे चलाव्या छे एनी प्रेक्टिस करीशु आपणे बधा ज अने ऊंधा लखवाना छे सवर्ग संयोजनना सूत्रो ए तमारे प्रेक्टिस करवानी छे नेक्स्ट लेक्चरमां एनी प्रेक्टिस करीशु आपणे आवतीकाले ए पती जाय પછી આપણે એક નવો ટોપિક ચલાવીશું સમઘટકતા। તો બે ટોપિક મેઇન બાકી સમઘટકતા અને સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત અને તેની મર્યાદાઓ એટલે આટલું ખાસ તૈયાર કરવાનું છે। આવતીકાલે લેક્ચર કેટલા વાગે ભાઈ 11 વાગે જોડાઈ જજો અને બીજા જે નથી જોડાયા એ લોકોને કહી દેજો ઓકે આટલું રાખીએ છીએ।